સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવો યુટ્યુબ એપ પર, જેનાથી તમે હંમેશા અપડેટેડ રહો સૌરાષ્ટ્રની રસધારા ચેનલ સાથે. કે રૂપે દેખાવડા વરરાજો પેલા તો ઝસકી ગયો, પણ એને મોટી ઉંમર થઈ ગયેલી એટલે કીધું ભાગું તો મારી ભૂમિકા લાજે. એકસો ને 40 કિલો ની કન્યા જેવો વરરાજાના, કારણ કે વરરાજાના હાથમાં કન્યાનો હાથ જાય એવું નહોતું, પાતળો પડતો હતો હાથ વરરાજાનો, પછી કન્યાના હાથમાં વરરાજાનો હાથ આપ્યો. જેવું માથે કપડું નાખ્યું, ઓલો અસ્કન નાખે ને ગુવાર બાપા એ લગ્ન વાંચે ને એ વિધિ શરૂ થઈ, જેવો હાથ આમ હાથમાં આવ્યો ત્યાં ઓલો જમીનનો દલાલ ને મગજમાં ધંધો સડ્યો. ગુવાર બાપાને પૂછ્યું, જૂની શરત નહીં છે કે નવી શરત નહીં? અને હાથ બાર હાથ હવે ક્યાં છે? અને હકપત્ર બતાવો. એ બોલો કે એના બાપ ને ખબર, અમને ન ખબર, અમે ફેરા ફેરો આવ્યા. ધંધા ગમે કરવા મૂળ વાત ઉપર પાછો આવું કે એ સ્ત્રી જેટલી શક્તિ પુરુષમાં ન હોય. એનો કોઈ પણ પ્રસંગ તમે લઈ લો, જ્યારે એ આ ભારત વર્ષના પુરુષની જ્યારે શક્તિ વિરામ પામે, બિલખાના જાપામાં શેઠ સગાળશાની શક્તિ જ્યારે વિરામ પામે, ત્યારે સંગાવતી એમ કે ધ્રુજતા નહીં, પાછું ડગલું ભરતા નહીં. મેં જેને ઉછેરીને મોટો કર્યો શેલીઓ કેદી કાયમ આવશે. ટૂંક ટૂંક વાત લઈ લો. ગણપતિનું મસ્તક કાપી નાખ્યું ભગવાન શિવે, ત્યારે પાર્વતી એટલું કીધું કે આને હજેવન કર નહીં, ત્યારે ધરતીનો કોળિયો કરી નાખ્યા મારો દીકરો. પણ દેવાદબોધરને આંગણે આયરાણી પાર્વતી કરતા આગળ વી ગઈ. દેવાદબોધર એમ કહેવાય કે દીકરાને કાપી નાખ્યો, પણ આ શક્તિ એમ નહોતી બોલી કે મારા દીકરાને હજીવન કરે, કારણ કે એ ખોરડાની પરિસ્થિતિ પર મને હાલી ગઈ. ભાઈ પુરુષની જ્યારે શક્તિ વિરામ પામે, અરે બધાની છોડો ને, આ જેના સાનિધ્યમાં બેઠા છે બિલેશ્વર મહાદેવ ભગવાન ભોળ્યોનાથ. જસુભાઈ પહેલો વહેલો કૈલાસનો ફોટો તમારે ન્યાલી મને મળ્યો, બાપુનું સન્માન તમે કર્યું ને, બાપુએ સીધો ફોટો મને આપ્યો. પાછા અમે બે માણા કૈલાસ જાત્રાએ ગયા, ત્યારે અમદાવાદ ભાઈની ઘેરે જમીન પસી ગયા. આ જો આ કુદરતી યોગ. એ કૈલાસવાસી ભોળ્યોનાથ એ બહુ દયાળુ છે, એ જ્યારે એની પણ શક્તિ વિરામ પામે ત્યારે પરાશક્તિ જ ઊભી થાય છે, કારણ કે એ તો હા ભોળોનાથ ગમે ને વરદાન આપી દે. ચંડમુંડ આવે તો એને તે અહિષાસુર મહિષાસુર ને રાક્ષસના પેટ ના આવે તો એ ખાલી નહીં જવા દેવાના. ઓલા ભસ્માસુર ને માઇક ભસ્માસુર, તો ભસ્માસુર કે હું જેની માથે હાથ મૂકું એ બળી ભસ્મ થઈ જાય, તા કે તથાસ્તુ. પણ ઓલો ભસ્માસુર છે તો ભોળાનાથ કરી જ ધડ્યો. અને જે ભોળાનાથ ધડ્યો છે ત્રિશુલ બ્રિશુલ ક્યાંય પીડ્યું છે ભાઈ, એ અરુણા તો ક્યાંય વૈયા ગયા કે એ તારી ગા એ હવે આગળ તો તારા બાપના વારે કે મૂકું નહીં, કારણ વરદાનનો દીકરો થતો હતો. એ ભોળાનાથ સ્વયં ભાગ્યો છે, એ જુ કેવું છે તમે, જગત આખાનો તાત એ ઓલો ભસ્માસુર ધડ્યો. વિષ્ણુ પરમાત્મા જોઈ ગયા ને એને ખાડ 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 દાંત આવ્યા. ભોળોનાથ કે દાંત હું કે આગળ અડી જાય કે તો હું કામ વરદાનના દીકરા થાવ. અને કથા તો શાસ્ત્રની જાણીતી છે કે ભગવાન વિષ્ણુ પોતે નારાયણ નારાયણી બન્યું, વિશ્વસુંદરીનું રૂપ ધારણ કર્યું અને ભસ્માસુર આડો આવ્યો અને ભસ્માસુરને કીધું કે ભસ્માસુર કે આવું જોવે ને તમે સૌ હોય. ભગવાન પોતે વિષ્ણુ ભોળાનાથ તો વડલે સડી ગયા હતા. વિષ્ણુને કીધું આમ જો આમ હવે આવવા દેતો ન, એ કે આમ જો મારી હામું તો ભોળાનાથ જો હતા. ભોળાનાથ કે આઈ લવ યુ, ભોળાનાથ બોલ્યા છો સાહેબ હું નથી. એ કથા તો અદભુત છે, એમાં હનુમાનજીનું પ્રાગટ્ય છે, આખી કથા જુદી છે, એમાં નથી જવું મારે. ભગવાન શિવ એની કોઈ આકર્ષણ થયા એટલે પાછું ભોળાનાથ કીધું કે બોલી કે રોલ હાલ્યો આવે તારો. એની હામો જ્યાં ભગવાન વિષ્ણુએ નૃત્ય કર્યું વિશ્વ સુંદરી બનીને, એટલે ઓલો ભોળાનાથને ભૂલી ગયો અને સીધો ભગવાન વિષ્ણુ પોતે નારાયણ નારાયણી બનીને ઉભો છે એની હામો ભસ્માસુર આવ્યો. એટલે ભસ્માસુર ને એને ડાયરેક્ટ કીધું, કાંઈ લાંબુ લપ કર્યા વગર ડાયરેક્ટ કીધું લગ્ન કરવા. ઓલો રાક્ષસ ભસ્માસુર એ કે કેવું જોવે ને યાર, એકચ્યુઅલી અમે નાત્રો ગોતી જ છીએ. શેરશાસ્ત્રની વાત, આ તો થોડાક શબ્દો હું મૂકું જેથી કરીને તમને અઘરું ન પડે.
ત્યારે ભગવાન વિષ્ણુ બોલ્યા કે અમારામાં રિવાજ એવો છે, તમારે જો મારી સાથે લગ્ન કરવા હોય તો હું જેમ નાચું એમ તમારે નાચવું પડે. ભસ્માસુર કે સવાલ જ નથી. થાજો ડાર્લિંગ. નારાયણ દાંત કાઢે છે, દીકરા હું જગત નો બાપ છું વિષ્ણુ પોતે. અને ભગવાન નાચતા જાય એમ ઓલો ભસ્માસુર નાચે, અને એ ભગવાને નાચતા નાચતા એનો એનો હાથ એના માથા ઉપર મૂક્યો, અને ઓલો ભૂલી ગયો, અને ભસ્માસુરે એનો એનો હાથ એના માથા ઉપર મૂક્યો અને બળીને ભસ્મ થઈ ગયો. પણ રૂપ શક્તિનું લેવું પડ્યું છે. એટલે મૂળ વાત એ તો બધું ચા પાણીનું હાલતું હોય ને એ કોઈ પ્રશ્ન નથી, ના રહી ગયો ઈ તો એનો એમાં શું છે, વ્યવસ્થાના રૂપમાં થોડુંક એને અવાજ કરવો પડતો હોય, કારણ કે માણા વધી ગયો, થોડું પબ્લિકે આવ્યું છે. એટલે ટૂંકી વાત આ લઈ લો. આની અંદર મને બહુ એક બહુ હાસ્યની મજા આવે એવી વાત છે, એટલે મેં લીધી કે સ્ત્રી જેટલી શક્તિ પુરુષમાં ન હોય. બીજી વાત કે કોઈ પુરુષ શક્તિ વગર જીવી ન શકે. ભગવાન શિવને જોઈ લો તો અડધામાં શિવ દેખાય, અડધામાં શક્તિ દેખાય. પૂર્ણ પુરુષ કોઈ આ ધરતીમાં છે જ નહીં, કેવલ એક અર્જુન, બાકી તમામ છે એ અર્ધનારાયણ છે. પૂર્ણ પુરુષ કોઈ નહીં. પછી કોઈ પુરુષમાં 2% સ્ત્રીના ભાગ વધારે હોઈ શકે તો એનું લટકું હસતું ન રહે. અંતરગઢથી ઉતરી ગોવાલણી એ શાસ્ત્રી વાત. સ્ત્રી જેટલો વિવેક પુરુષમાં ન હોય, સ્ત્રી જેટલી દયા પુરુષમાં ન હોય, સ્ત્રી જેટલી કેળવણી પુરુષમાં ન હોય, સ્ત્રી જેટલી ક્ષમા પુરુષમાં ન હોય, આ વાત ઉપર તમને વિશ્વાસ ન હોય તો કાલ અખતરો કરજો. કોઈ ભાઈ બીમાર હોય, હોસ્પિટલ દાખલ કરે અને ખબર કાઢવા જાયજો. આ દેશની કોઈ સ્ત્રી એના ધણીનો બીમારીનો ખાટલો જજુભાઈ રેઢો નહીં મૂકે, એનું બાવડું નહીં મૂકે. બાટલો ચડતો બાવડું પકડીને બેઠી છે. પણ કોઈની બાયુ બીમાર હોય તો કોઈ ઘુઘેશ હોય બાવડા પકડે, એવા દાખલો ખરો. કોઈ ખાટલે રહ્યા આપણે, એ દવાખાને દાખલ કર્યા હોય તો આપણે લીમડા એટલે બીડી ટેકાઈને બેઠા હોય. આપણે કે કાંતા કે એ મારા બાન બધા બેઠા છે, જા ને અંદર જાઓ, બેહની અહીંયા બધું ડૉક્ટર છે અહીંયા, આપણે ન ગયા હોય. પણ એ કોઈ સ્ત્રી એના પતિનો ખાટલો રેઢો નહીં મૂકે. અને અથવા તમે ખબર કાઢવા જાઓ ને બેન ને પૂછો, જોજો એમાં વિવેક કેટલો હોય. એ ના છે ને એટલું પૂછી, ભાભી કેમ છે મારા ભાઈને, એનો જવાબ જોજો. તમે એનો જવાબ સાંભળશે ને તો દર્દી પોણો હાજો થઈ જાય. ઘણું સારું ભાઈ, ભગવાનની દયા. કારણ કે હેડાના ના હોડા તો ગોડાઉન ફીર્યા હોય, કોક ખોલવાનો જોઈએ ત્યાં તો. ઘણું સારું, આમ તો લગ્ન છે ને ભાઈ, એ તું બાળો છે ને બળે ઠાઠડીએ ઠરી નહીં ભાઈ. હું તો કોઈ મારા બાપે ગધેડા ને ડોકે હીરો બાંચ્યો, પણ હવે ઘણું સારું ભાઈ. એમાં હમણાં તો બહુ સારું ભાઈ, ઘણું સારું, ભગવાન ની દયા ભાઈ. દીવામાં જેમ દિવેલ આવે ને જેમ તેજ વધે એમ ડાક્ટર ની દવા લાગુ પડી જાય ને, કેવું તાળવું મળ્યું તેજ ખાવા. ઘણું ભગવાન ને દયા ભાઈ. એમ તો તમે 15 દી પેલા આવ્યા તો ખબર પડત, 15 દી પેલા આવ્યા તો તમને એમ જ લાગે ખાલી સાદર પડી, સાદર ઉછી કરો ત્યારે ખબર પડે કે આત્મા પીડ્યો આમાં. હાવ હુકલ પાપડ ના પેટ ના થઈ ગયા હતા ભાઈ. હા પણ હમણાં ઘણું સારું ભગવાન ની દયા. હા બહુ સારું ભાઈ, હા બહુ સારું. હા એમ તો કાલે વાતો કરતા હતા, બોલ્યા હતા, એમ તો કાલે આટો માર્યો રૂમમાં મદારીન કંડિયા વીસી રખડે એમ આટો માર્યો. હા બહુ સારું ભગવાન દયા છે. હા ભાઈ બાકી 4 દી પહેલા ભાઈ અનહોકારો કાંઈ નહોતો, ઓળખાણ તો હાવ વહી ગઈ હતી ભાઈ. બાજુમાં લઈ નશ નીકળી તા કે ગુગી તમારે કેવું પડ્યું, હું તો અહીંયા બેઠી છું. હા ઓળખાણ વહી ગઈ હતી ભાઈ, પણ હા બે દીધા બહુ સારું. કાલે એમ તો લુખોના બાટલા ચડાવ્યા ને એમાં ઘણો ફેર પડ્યો. આપણે કઈ ગ્લુકોઝ તક હાઈ અમને નામ ન આવડે, પછી એવડું ઈ ભાઈ. હા ઘણો ફેર પડ્યો. એમ તો કાલ બે સફરજન ખાધા, હાજર ખીચડી ખાઈ જાય અડધી થાળી. હા અને ભાઈ લગભગ તો કાલ અમને રજા આપી દે, કાલ તો ઘેરે વી આવીશું. હા અમારા છોકરાને પૂઈને ભાઈ વડલા તેથી પૂછે આજ કાંઈ આવ્યા મારા ભાઈ.
વિવેક હોય કે એ કાલે તો લગભગ અમે ઘરે વયા જાઉં, અમારી ઉપર ભગવાનની કૃપા ભાઈ, એ વડીલોના આશીર્વાદ ને અમારા બાળકોના પુણ્યથી જો તમારા ભાઈ પાછા ફેરા, બહુ સારું થઈ ગયું, લગભગ અમે કાલે અમને ડાક્ટર રજા આપી દે, દર્દી કોટામાં આવી જાય. અરે પ્રયોગ કરજો સાહેબ, ભયાનકમાં ભયાનક કોઈને બીમારી હોય એના રોજ એમ કહેવાય એકાત્રા ખબર કાઢવા આઠ દી જાજો, અને આઠ દી એટલી જ વાત કરો કે કાલ કરતા ડબલ ફેર છે દોસ્ત, કાલ હું આવ્યો છે એની કરતા આજ ડબલ ફેર છે. તમે અઠવાડિયું કરો ની દર્દી જો બેઠો ન થઈ જાય સાહેબ તો શબ્દ શાસ્ત્ર લાગે, એની 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 તમે એવી હુફ મળી જાય કે બહુ બહુ સારું છે યાર. આ તો તમે જુઓ કેવા સરસ લાગો, તમારા મોઢામાં લાઈટ આવી ગઈ, એટલે ઓટોમેટિક માણસને એની અંદરથી પડેલો પાવર જાગશે, અને એ માણસમાં પાવર જાગે જ છે ગમે એવી બીમારી હોય. એનો એક દાખલો આપું, કોઈ બીજું ના લેતા, આડોવડો કોઈ વિચાર ના કરતા, પણ જે એને એ વ્યક્તિમાં પાવર કેવો પ્રગટ થાય. સાહેબ બેંગ્લોરનો પ્રોગ્રામમાં આવું વચ્ચે ઓલું ગૌરવતો તાળી પાડીને બધાને ઇત્યાદીનું મેં બંધ કર્યું છે, મને બીજા કોઈની તકલીફ નહીં. મને તેથી હવે જે વ્યક્તિના ઘરે અમે જસુભાઈ ઉતર્યા એના બાપાને પેરાલિસિસ, એ માણસ અમને ચાર દી ફેરવ્યા બધા, અને કેટલો ખર્ચો કર્યો અમારી પાસે. હવે એના બાપાને મને ખબર છે એને બાપાને પેરાલિસિસ, પણ ઓલું રોજ બોલતા હોય. હવે એ હોલની અંદર પ્રોગ્રામ, બધા વેપારી માણસો બેઠેલા, એના બાપાને ઓલી ગાડીમાં ત્રણ જણા ઉચકીને લાવ્યા, આગલી સીટમાં બેહાડ્યા, હાથ ભેગા ન થાય એટલું બધી ભયાનક પરિસ્થિતિ. અને જસુભાઈ મારે બોલાઈ ગયું કે જે ધૂન નહીં ગાય એને લકવા થાય. સાહેબ બોલતા જ બોલી ગયો પણ થરેરી ગયા, મારો સત્ય ઘટનાનો મારી નજર સામેનો પ્રસંગ, કોઈ બીજી વાત નહીં. ક્યારે રે આ મારાથી શું બોલાવાનું, હજી મારા રૂવાડા ઊભા થઈ જાય વાત હું યાદ કરું ત્યાં. આમ કે જેણે મને ઘેરે હાચવો છે, જે માણા હે આખું પરિવાર અને જે આયોજકો બધા આખો હોપો પડી ગયો કે આ શું બોલી ગયા માહેર. તેથી દ્વારકા વાળો સામો દેખાણ હતો, અને એટલું કીધું કે આજ પછી બીજો પ્રોગ્રામ નહીં કરું જો આ પ્રોગ્રામનું મને પરિણામ ન આવે તો. અને ત્યારે હું એટલું બોલ્યો છો કે જેને તકલીફ હોય એ તાળી પાડવાની કોશિશ કરો ધૂનમાં, અને જો એ ધૂનમાં તમે તાળી પાડવાની કોશિશ કરો ને જો ફેર ન પડે તો આજથી પ્રોગ્રામ માયો આયર બંધ કરી દે. જાહેરમાં એક નિવેદન દેવાઈ ગયું સાહેબ, અને એ તાળી પાડી પણ એ બેઠેલી વ્યક્તિને લાગી ગયેલું કે હું જોર નહીં કરું તો આને લાંચન લાગશે. સાબી દાદો તાળી પાડતો પાડતો એમ કેવાય સ્ટેજમાંથી આવ્યો હતો, સત્ય ઘટના. આ કોઈ કોઈ એ વસ્તુમાં એમાં કોઈ બાંધો પણ એના એ 100% હારા નથી થયા. એ માણસ હજી જીવે છે. સવારમાં એનું મારો માળાનો બેરખો રોજ રાખતો, એ બેરખો એને દેતા હતા, એ પછી મેં બેરખો નથી રાખ્યો. એ દાદો હજી બેરખો ફેરવી શકે છે, હાથે જમી શકે. કહેવાનો મતલબ કે એની અંદર જે શક્તિ પડી હતી ને એ વિસ્ફોટ થઈ, આજ હું નહીં ઉભો થાવ, મને મારામાં શક્તિ નહીં આવે તો આ માણસ બોલ્યો એ ફેલ જાહે. એમ અંદર પડેલી શક્તિ તમે વારંવાર એને દોહરાવો, એટલે ભાઈ એટલું ત્રણ ચાર વાર એમ કે બહુ સારો, મેં લગભગ તો કાલે ઘરે વ્યાવશો સાહેબ, કાલ ઘરે વ્યાવશો એ શબ્દ એ દર્દીને બેઠો કરી દે, એટલી સ્ત્રીમાં તાકાત છે. હોય કોઈ બાઈ બીમાર ને ખબર કાઢવા જાય તો ગુખેશ બેઠો હોય બાઈ, આપણે કઈ કાંઈ કેમ છે મારા ભાભી, હવે ન ઊભી થાય પૂરું થઈ જાવ, કાલ તો વાતું કરી દીધી, આજ તો વાતું માં થઈ ગઈ, અને 15 દીધા ખાટલામાં, ખાટલામાં હડે આની કરતા ભગવાન દોરી ક્યાંય લે તો હારો ખોટા દુખી કરે ને. અને તમે બહાર રખડતા અમારે જેવું તો જાનમાં રાખજો, લે હજી જીવે તારી માં, આવો ઉતાવળો શું કામ. એટલે માણસમાં ભાવ જરૂરી છે, માણસમાં આવકાર જરૂરી છે. અને ત્રીજી વાત એ કહું તમને કે તમે સતત કોઈને કાયમ ગાળું દેતા હોવ તોય એ તમારો સ્વભાવ છે, એ બજારમાં નીકળો તો એ માણસોને ડરામણો થઈ જાય. તો કાયમને માટે તમારા અંદરથી પ્રેમ નીકળતો હોય તો માણસ તમારી નજીક પરમાત્મા કેમ ના આવી શકે. આ નવરાત્રિમાં એક ભાઈ મને જસુભાઈ પૂછ્યું હતું, મને કે આ તમે અનુષ્ઠાન આવું બધું કરો, આ મંત્રોથી કાંઈ ફેર પડે. દશેરાને દિવસે મારું મૌન ખુલ્યું ત્યારે એ બધા મીડિયાવાળા બે ત્રણ ભાઈઓ આવ્યા, મેં કીધું ફેર તો પડે જ ને ભાઈ, મને કે કેમ કઈ રીતે ફેર પડે. મેં ભાઈ જ આવતા, મેં કીધું ઓલા ભાઈને ગાળ દે,
મન કે ભંગવી નાખો. મેં કે તારી ગાળ એક અસર કરતી હોય ભલા, મને મંત્ર અસર ના કરે, શું વાત હતું કરે નાખી દે. એમ સાહેબ એક મંત્ર જો એટલે અસર થતી હોય તો મૃત્યુંજય જાપ અને મહા મૃત્યુંજય મહારુદ્ર યજ્ઞ એના ધુવાડાથી શું ફેર પડે ને, એ તો એનું શાસ્ત્ર જ પુરાવો આપી શકે, એનો તો કોઈ જાણકાર જ પુરાવો આપી શકે. એવું જ્યારે આયા ભગવાન યાતે રુદ્ર શિવા તરુર ધોરા પાપ કાસી ને ત્યાં સ્તનમાં સંત મયા ગિરી સંતા વિશાખ સે હી ભગવાન શિવા સુતોષ મહાદેવ જો એક શ્લોક થી પ્રગટ થતો હોય તો એ સહસ્ત્ર શ્લોક ના જાપ થયા છે. અને એ જાપ થી એ ગાયુના ઘીના ધુવાડા થી આ ધરતી ની અંદર આ વાતાવરણ ની અંદર સાહેબ ઓક્સિજન માં પણ વધારો થઈ જાય અને વાતાવરણ ની અંદર અતત્વ હોય એ બહાર નીકળી જાય અને શુભ તત્વ નું આવાહન થાય છે ને થાય છે. એ વાત 100% ની છે અને એનો પુરાવો અમેરિકામાં આપણી જેટલી વસ્તી નથી, વિસ્તાર મોટો, આપણી જેટલી ફેક્ટરીઓ નથી, વિસ્તાર મોટો, છતાં ત્યાં વાતાવરણ શુદ્ધિકરણ માટેના અમુક યંત્રો લગાડ્યા. પછી એને નક્કી કર્યું કે ભારતમાં તો કેવી રિક્ષાઓ વાળીનું મશીન હાલતું હોય તો ઢગ 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 નહીં દે, ઠમ ઠમ ઠમ, કેટલું 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 બધું. આ સત્ય ઘટના આ સાણંદ ની અંદર એ અમેરિકાની કંપની આવીને સંશોધન કર્યું છે, એનો કાયદેસરનો તમને દાખલો આપું છું. આ કોઈ હાવ ધાર્મિકતા બાજુ બોલું એવું ન માનતા, આ સાબિત થયેલું વિજ્ઞાને ને અમેરિકાના વિજ્ઞાને સાબિત કરેલી વસ્તુ કે આ ભારતમાં એટલા બધી ફેક્ટરીઓ, એટલી કંપનીઓ, એટલી ધૂળ, આપણી ભેહું બાંધે તો ડમરિયું સડે, પાડાની તો વાત જ જવાઈ ગયો. એક બેન બહુ જાડા, આપ જાપાન ની વાત કરું છું, આ બધું જાપાન ની વાત છે કારણ કે આપણે બહુ જાડા નથી, જાપાનમાં બહુ જાડા માણસો. 160 કિલો નો દાગીનો અમુક બહુ જાડા હોય મારા, એ હોસ્પિટલે લઈ ગયો ને પતિ જોજે તમારા બેન ની તબિયત બહુ ખરાબ રહે છે એકચ્યુઅલી. અમુક અમુક તો આમ શીપી શીપીને બોલે ને બહુ મજા આવે. જો ચંપા તમે ચાલવામાં ધ્યાન રાખજો, તમે જો લપચી જશો તો ઊભા મારાથી નહીં થઈ શકો, ક્રેન લાવવી પડશે અને તમારા એક માટે ક્રેન લાવવી એ ભાડું પોષણ થતું નથી. ખાસ કરી નાગરભાઈ ક્યાં ગયા છો? જસુભાઈ સાહેબ આવ્યા છે, તમે પાણી લાવો, પાણી લાવો, પછી પાનની ડબ્બી લાવો, ચા થાય તો કરો નહીતર તમે બેચો. એટલે દવાખાને લઈ ગયા હોસ્પિટલ ને, ડોક્ટર આપણી જેવા તાજા હજડિયા, અમુક અમુક ડોક્ટર નક્કી ન કરી કે હે ના છે. એક છોકરા એને બાપાને પૂછ્યું કે હે બાપા ડોક્ટર ઓપરેશન કરે તો મોઢા આડું શું કામ બાંધે? અને બાપા કે ખબર નહીં, તક પપ્પા કહી દઉં, તક કહી દે બેટા. એ કે દર્દી ઓળખી ન જાય ને, કે કોણ કોણ ઘૂસતા મારી ગયું. ડોક્ટર પાસે લઈ ગયા ને કીધું કે જોવો જોઈએ તમારા બેનની તબિયત બહુ બગડી છે. તો ડોક્ટરે તપાસ કરીને કીધું કે બાટલો ચડાવવો પડશે, કોઈ વાંધો નહીં. એટલે હવે બાટલો ચડાવવો એટલે સોય લાગે લગાડવા માટે ડોક્ટર મહેનત કરતો હતો. બેલ્ટ બાંધ્યો, કડક મુઠ્ઠીવાળો બેન, કડક મુઠ્ઠીવાળો, કોઈ રીતે હો લાગે નહીં. ડોક્ટરે ખીજાણે કડક મુઠ્ઠીવાળો, ત્રીજો ઘા કર્યો, ઓલા મગજ હાથ મૂક્યા, હાથ મૂક, પૈણે 35 વર્ષ થયા, તુકારો નથી કર્યો, તું મળ્યો ફડાકા બોલાવા, ત્રણ બસ લઈને ગયો હતો દોસ્ત, એ વાહે જાન હતી ને હું વર હતો, તેદુ નો જાન વર. ઓલો કે ભાઈ હું આ મારે કરવું પડે, એમાં હું મારતો નથી પણ આમ આમ કડક મુઠ્ઠી વળાવું તો હું અહીંયા મારે સોય લગાડવી. ત્યારે કે મૂકી દાત, હું સોય લગાડવી. અરે ભાઈ નસ ગોતું છો, આ તારી બાજુમાં ઊભી,
ઓલો કે ઈ નહીં રગ ગો તું રગ, ઓલો કે મને પૈણે 35 વર્ષ છે હજી સુધી મને ન જડીને તને ગળીકમાં જડી જાય. અમુક બહુ લટકાવે. આપણે હાઈવે ઉપર જઈએ તો મોટી હોટલો હોય, અહીંયા ઓલા વજન કાંટા હોય ખબર, કાંટા ઉપર ઉભા રહી ને આમ રૂપિયો નાખ્યા રેલવે સ્ટેશનમાં, એમાં તો ફ્રૂટીને સીઠી બારી નીકળે, એ સીઠીવાળું બંધ થઈ ગયું હવે, કારણ કે કાંટો બગડેલો હોય ને આપણે જઈએ રૂપિયો નાખ્યા હોય તો સીઠી હલવાઈ રહી, આપ પછી આપણે વ્યાજ ને બીજો આવે એ રૂપિયો નાખે તો આપણી સીઠી આના આમ નીકળે ડાફો દઈને. એટલે કાંટા બંધ કર્યા, હવે નવા કાંટા આવ્યા, કાંટા ઉપર ઉભા રહ્યો રૂપિયો નાખો એટલે નંબર બતાવે. હમણાં જસુભાઈ એ કાંટા વ્યા ગયા, કાંટા ઉપર ઉભા રહ્યો રૂપિયો નાખો એટલે કાંટો બોલે 60 કિલો 100 ગ્રામ નીચે ઉતરો, બીજો આવે એ રૂપિયો નાખે એટલે કે 30 કિલો 300 ગ્રામ નીચે ઉતરો, કુકલ પાપડ નીકળો. અમુક અમુક તો લાંબા એચલા હોય ને હાઠી કા જેવા, આપણે એમ થાય વાહડા ઉપર ભૂસકો ટીંગાય આવ. બીજો આવે એ રૂપિયો નાખે 70 કિલો 300 ગ્રામ નીકળો. એમાં એક બેન આવ્યા કાંટા ઉપર ઉભે રહ્યા, રૂપિયો નાખ્યો તો કાંટો બોલ્યો એ કરે એટલા બધા ન ચડો. કાંટાની કેપેસિટી પૂરી થઈ જાય. પાણી અમેરિકા વાળાએ સાબિત કર્યું કે ભારતમાં એટલું બધું પ્રદૂષણ હોવા છતાં આઈના ઓક્સિજનમાં ફેરફાર કેમ નથી થતો, અમેરિકામાં જે બીમારી લાગે છે એવી કોઈ બીમારી અહીંયા કેમ લાગતી નથી. ત્યારે અંતે સાહેબ સંશોધન કરી, એ ટીમે સંશોધન કર્યું કે અહીંયા કોઈ વાતાવરણ શુદ્ધિકરણના કોઈ યંત્રો નથી લગાડ્યા, છતાં વાતાવરણ એટલું બધું શુદ્ધ સુકામ રહે છે. તો અંતે જાણવા એ મળ્યું કે ભારતમાં જે યજ્ઞો થાય છે એમાં ગાયના ચાણના જેમ કહેવાય કે એ ચાણા નાખવામાં આવે છે અને ગાયનું ઘી એમાં હોમવામાં આવે છે, અને એમાંથી જે ધુવાળો જે પ્રગટ થાય છે એ ખરાબ વાતાવરણને શુદ્ધ કરવાનું કામ મોટામાં મોટું યજ્ઞ કરે છે. મોટામાં મોટું કાર્ય કરતો હોય તો યજ્ઞ કરે છે, અને એ યજ્ઞ આજે અહીંયા ભગાભાઈ અને સમગ્ર બારડ પરિવાર જસુભાઈનો આખો પરિવાર એ જ્યારે ભાવથી કર્યું હોય, ભગવાન આશુતોષ મહાદેવ શંકરને એટલું કહે કે મારા બા ભાઈ કૈલાસવાસે તારા ચરણોમાં અમે વંદન કરીએ, અને આવા જે કાર્યો કરતા હોય એની ભેરે તું કાયમ રહેજે એવી પ્રાર્થના સાથે કાર્યક્રમનો દોર આગળ વધારતા હું ઉર્વશી રાદડિયાને વિનંતી કરું, એને મોજ આવે એવા ગીતો ભજનો લાવે શ્રી ઉર્વશી રાદડિયા. તાળીના ગંગડાથી વધારે શ્રી ઉર્વશી રાદડિયા. Ah
મૂલમ ગુરુ મૂર્તિ જ્ઞાન મૂલમ ગુરુ મૂર્તિ એ પૂજા મૂલમ ગુરુ પદમ મંત્ર મૂલમ ગુરુ વાક્યમ મોક્ષમૂલમ ગુરુર કૃપા કેમ કે સદગુરુની પૂરણ દયા વિના આપને મળે નહીં આવો સતસંગ પછી કૃપા થઈ જાય ગુરુદેવની ચરે ભક્તિનું રંગ એક ઘડી આધી ઘડી એક ઘડી આધી ઘડી તુલસી સંગત મોરે સંત કી કટે કોટિ અપરાધ ક્યોંકી શંકર સુખ કર શાંતિ અને દુઃખ હર દીન દયાલ હર દુઃખને એ હર જો હવે હો ભોળા જોટ રે લેજો સંભાળજી ભોળા જોટ રે લેજો સંભાળ હરિપુર ગામને આંગણે આશુતોષ ભગવાન બિલેશ્વર મહાદેવના સાનિધ્યમાં મળ્યા છીએ ત્યારે ભજનની શરૂઆત કરતા પહેલા ભગવાન બિલેશ્વરના શરણોમાં અહીંયા ઉપસ્થિત આપ સર્વ વડીલો માતાઓ ભાઈઓ બહેનોના શરણોમાં વંદન કરું છું. બીજી વિનંતી, આપના તરફથી અહીંયા જે કાંઈ પણ ઘોર સ્વરૂપે કે બક્ષિસ સ્વરૂપે આવશે બધું જ ભગવાન ભોળાનાથના સાનિધ્યમાં મૂકીને જવાના છીએ, એટલે ધર્મની ગાડીને બધાય ધક્કો મારજો, પણ જેના સાનિધ્યમાં બેઠા છીએ એવા ભગવાન ભોળાનાથના ભજનથી શરૂઆત કરું છું. શંભુને રટી લે ભોળા ભોળા એના
સુને રટી રે શંભુ ને રટી લે ભોળા નાથ ને રટી લે એ છોડ દુજા શંકર ને રટીલે છોડ તું જ પાઠ ભોળા શિવજી ને રટીલે શંભુ ને રટીલે ભોળા નાચ ને રટીલે શંભુ ને રટીલે ભોળા નાચ ને રટીલે છોડ તું જ પાઠ ભોળા શિવજી ને રટીલે છોડ તું જ પાઠ ભોળા શંકર ને રટીલે કે પમ પમ ભોલે શંકર સદા શિવ ભોલે શંકર ભલે મેં નાગ ભયંકર કે ડમ 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 રૂ બાજે કે બમ બમ ભોલે શંકર હરિયો શંકર ને રટી લે
ચડાવે દૂધ, ભોળાને રયક ચડાવે દૂધ. એ રાજા ચડાવે ગંગા સાગર, રયક ચડાવે દૂધ, ભોળાને રયક ચડાવે દૂધ. બ્રાહ્મણ ચડાવે બીલી પોત્ર, શંભુ ને રટીલે ભોળા માથ ને રટીલે, શંભુ ને રટીલે પિલેશ્વર દાદા ને રટીલે, છોડ દૂજ પાઠ ભોળા શંકર ને રટીલે, હો છોડ દિન પાઠ ભોળા શિવજી ને રટીલે. બમ બમ ભોલે શંકર, ચલા શિવ ભોલે શંકર, ગલે મેં નાગ ભયંકર કેડમ ડમ ડમ રૂબાજે. બમ બમ ભોલે શંકર હરિયો, સીતા ઘૂંટે વાંગ, ભોળાને સીતા ઘૂંટે વાંગ.